અરવલ્લી જિલ્લાના ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 3 કોન્સ્ટેબલની બેદરકારી સામે આવતા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 3 કોન્સ્ટેબલે પોતાની ફરજ દરમિયાન બેદરકારી દાખવતા હોવાનું સામે આવતા 3 કોન્સ્ટેબલને ફરજ પરથી હટાવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ વડા સંજય ખરાતે આકરા પગલા લેતા પોલીસ આલમમાં ભય છવાયો છે. ભરત કડિયા સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, ભિલોડા. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં પોળોમાં આવેલ હળનાવ નદીમાં નાવા પડેલ યુવકનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલ પ્રવાસન સ્થળ તરીકે ઓળખાતા પોરો ફોરેસ્ટ ખાતે વડોદરાથી 7 યુવકો અને 1 યુવતી ફરવા માટે આવ્યા હતા, જે પૈકી પોરો ફોરેસ્ટની હળનાવ નદીમાં 3 યુવકો નાહવા માટે પડ્યા હતા. તે દરમિયાન એક યુવકનું નદીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. યુવકની લાશને બહાર કાઢીને પીએમ અર્થે વિજયનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. લલિત ડામોર સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, વિજયનગર. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં તારીખ 15/1/2021 ની મોડી રાત્રિએ શુભમ સોસાયટીના 3 મકાનોના તાળા તોડી તસ્કરો ફરાર થતા ચકચાર મચી જવા પામી છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં આવેલ શુભમ સોસાયટીમાં એક સાથે 3 મકાનોના તારા તોડી લાખો રૂપિયાની કિંમતના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. અંદાજે 5.5 લાખ રૂપિયા રોકડા અને સોનાના દાગીનાની ચોરી કરી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. કોલેજની ફીના રૂપિયા પ્રિન્સિપાલના ઘરે હતા, જેથી ઘરેથી મોટી ચોરી થયાની ઘટના સામે આવી છે. ગરફોડ ચોરીના બનાવો વધવાથી દિયોદરના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. છેલ્લા 2 અઠવાડિયામાં ચોરીની 4થી ઘટના સામે આવી છે. દિયોદરમાં નાઇટ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસના દાવા પોકર સાબિત થઈ રહ્યા છે. તસ્કરો દિયોદર પોલીસને ખુલ્લેઆમ ચેલેન્જ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. ગિરીશ જોશી સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, બનાસકાંઠા. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં અર્બન હેલ્થ સેન્ટર ખાતે રમણલાલ વોરા દ્વારા રસીકરણ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે રમણલાલ વોરા દ્વારા રસીકરણ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસા, માલપુર, મેઘરજ આ 3 તાલુકામાં 300 કર્મચારીઓને રસી મૂકવામાં આવશે, તેમજ મોડાસા અર્બન હેલ્થ સેન્ટર ખાતે 100 કર્મચારીઓને આ વેક્સિન મૂકવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લાના કલેક્ટર, ડીડીઓ, પ્રાંત અધિકારી તેમજ અરવલ્લી જિલ્લાના ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ભરત કડિયા સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, મોડાસા. અરવલ્લી જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ 11 અરજીઓ કલેક્ટર કચેરી ખાતે મળી આવી હતી. રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 કાયદાને 1 મહિનો તારીખ 16/1/2021 રોજ પૂરો થયો છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં લેન્ડ ફ્રેબિંગ એક્ટ હેઠળ 11 અરજીઓ કલેક્ટર કચેરી ખાતે મળી છે, જેમાં સૌથી વધારે મેઘરજ તાલુકામાં 7, જ્યારે મોડાસા, ભિલોડા, બાયડ, માલપુર અને મોડાસા તાલુકાની 1-1 અરજી મળી છે. જમીન પચાવી પાડવાના કિસ્સાઓમાં વધારે થતા રાજ્ય સરકાર દ્વારા 16/2020 રોજ લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 કાયદો અમલી કર્યો હતો. આ કાયદા અન્વયે ગેરકાયદેસર જમીન પચાવી પાડવાના કિસ્સાઓમાં જિલ્લાની કમિટી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કમિટીમાં અધ્યક્ષ તરીકે કલેક્ટર તેમજ સભ્ય સચિવ તરીકે અધિક કલેક્ટર અને સભ્ય તરીકે જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા અને પ્રાંત અધિકારીનો સમાવેશ થાય છે. જિલ્લા કલેક્ટરને મળેલ અરજી પ્રાંત અધિકારીને સોંપવામાં આવે છે, જેમાં 21 દિવસમાં તપાસ રિપોર્ટ સોંપે છે. આ સાથે જ સમિતિને રિપોર્ટ પડ્યા બાદ જમીન પચાવી પાડનારા લોકો સામે પોલીસ ફરિયાદ કરવાની પણ જોગવાઈ છે. ભરત કડિયા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, મોડાસા.
લેન્ડ ગ્રેબિંગ એક્ટ જે નવો ગુજરાત સરકારે પસાર કર્યો એ એક્ટ કાયદો અને જે નિયમો એના થકી ઘડવામાં આવેલા છે એના અનુસંધાને અરવલ્લી જિલ્લાના 6 તાલુકામાંથી આજ દિન સુધીમાં કુલ 11 અરજીઓ મળેલી છે જે તમામ અરજીઓ આપણ નિયમ અનુસાર તપાસ માટે જે 21 દિવસમાં તપાસ કરીને પ્રાંત અધિકારીશ્રી તેમજ એસપીશ્રી તરફથી આપણે અહેવાલ મળવા માટે મોકલી આપવામાં આવેલી છે એ અહેવાલ હવેથી દર 15 દિવસે જે આપની લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ રચિત જે જિલ્લા કક્ષાની સમિતિ છે એની બેઠક મળતી હોય છે એમાં એમ અભિપ્રાય ધ્યાને લઈને આગળના નિર્ણય કરવામાં આવશે। સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના દંતરાલ ગ્રામ પંચાયતની અવિશ્વાસની દરખાસ્તને લઈને બે જૂથ વચ્ચે અથડામણ થતા એક યુવક ઘાયલ થયો હતો। સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના દંતરાલ ગામે ગ્રામ પંચાયતની અવિશ્વાસની દરખાસ્તને લઈને બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે આવીને ટોળાને વિખેરવા માટે 6 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું। 3 ટિયર ગેસના સેલ છોડ્યા હતા। દંતરાલ ગામમાં 2 PI, 4 PSI, 40 પોલીસકર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। દંતરાલ ગામમાં ભરેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। સુરેશ થોરી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, પોશીના। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકા ખાતે આવેલ સિવિલમાં કોરોનાની વેક્સિનેશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો। સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન સાઇટ પર પૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે, જેને લઈ દરેક કેન્દ્રો પર આરોગ્ય લાભાર્થી કર્મચારીઓને વેક્સિન માટે SMS દ્વારા જાણ કરવામાં આવી હતી। જરૂર પ્રમાણે વેક્સિન ડોઝ કેન્દ્રો પર મોકલાવી દેવામાં આવ્યા હતા। ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ તબક્કામાં 13,640 આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવશે, જેમાં ઈડર ખાતે ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમ તબક્કામાં 100 જેટલા આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવનાર છે, જેનો પ્રારંભ ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય હિતુ કનોડિયાના અધ્યક્ષસ્થાને દીપ પ્રગટાવી શુભારંભ કરવામાં આવ્યો હતો। આજે 16 તારીખ જાન્યુઆરી 2021 આજે મેડિકલ હિસ્ટ્રી આખા વિશ્વની સર્જાઈ રહી છે। ભારત દેશની અંદર મોટામાં મોટો વેક્સિનેશન અભિયાનની શરૂઆત આજે થઈ છે, ત્યારે ખૂબ ખૂબ અભિનંદન આપણે સૌ ભારતવાસીઓએ આપવા જોઈએ આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબને, ભારતની સરકાર, ગુજરાતની સરકારને, કે આ જબરદસ્ત અભિયાન જે શરૂ થયું છે। દેશોની સંખ્યા 2-3 કરોડ હોય છે, ત્યારે તો ભારત દેશની અંદર પહેલા તબક્કામાં જ 3 કરોડ લોકોને વેક્સિન આપવાની છે। ખૂબ મોટો અભિયાન બીજા તબક્કામાં 30 કરોડ લોકોને આવરી લેવાના છે। ત્યારે આ જે વિશ્વની મહામારીથી પીડિત આખો વિશ્વ જે હતું એની અંદર જબરદસ્ત શરૂઆત આપણા ભારતે કરી છે। બહુ મોટા પાયે આ વેક્સિન જે ભારતની અંદર બને છે, આત્મનિર્ભરતાની વાત આપણા મોદી સાહેબે કરી છે, આત્મવિશ્વાસથી એ આગળ વધ્યા અને આ વેક્સિનની ડિમાન્ડ વિશ્વના બીજા ઘણા દેશોની અંદર છે અને બધે આપણો ભારત દેશ આ વેક્સિન જ્યારે પહોંચાડવાનું છે ત્યારે મને ગર્વ થાય છે કે મારા ઈડર કોન્સ્ટિટ્યુએન્સીની અંદર, મારા વિધાનસભા ક્ષેત્રની અંદર એનો શુભારંભ થઈ ગયો છે। ઈડરના સિવિલની અંદર જે ફ્રન્ટ વર્કર જે કહેવાય, જે લોકો ફાઇટર, જે લોકોએ કોરોનાની સામે લડત લીધી, એવા ડૉક્ટરોને આપણે પહેલાં ડૉક્ટરો, નર્સો અને સિવિલના કર્મચારીઓને આ વેક્સિનથી આપણે એમને આ ડોઝ આપવાના છીએ, એટલે ખૂબ ખૂબ અભિનંદન અને સરકાર, ગુજરાત સરકારનો માન। જેમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર થયેલ કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ ઈડર ઇન્ચાર્જ સિવિલ અધિક્ષક ડોક્ટર ગજેન્દ્ર ગઢવીને આપી શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ અન્ય કર્મચારીઓને વેક્સિન આપવામાં આવી હતી। કાર્યક્રમમાં ઈડર પ્રાંત અધિકારી, ઈડર મામલતદાર PC પટેલ અને અગ્રણી મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। કોરોના વેક્સિનનો શુભારંભ થવાથી નગરજનોમાં ખુશી જોવા મળી હતી। આવનારા દિવસોમાં કોરોનાનો અંત આવશે તેમાં કોઈ નવાઈ નહીં। ત્યારે કોરોનાની રસી લીધા બાદ ઇન્ચાર્જ સિવિલ અધિક્ષક ડોક્ટર ગજેન્દ્ર ગઢવીએ તેમનો અનુભવ મીડિયા સાથે શેર કરતા જણાવ્યું હતું કે કોરોનાની વૈશ્વિક મહામારી સામે લડી રહ્યું છે ત્યારે આપણા ભારતના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જે વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે તેમાં સમગ્ર ભારત તેમજ એમાં ગુજરાતમાં અને તેમાં પણ અમારા સેન્ટર
ઈડર જનરલ હોસ્પિટલ ખાતે એનો શુભારંભ કરવામાં આવ્યો છે અને જેમાં ઈડરના ધારાસભ્ય શ્રી હેતુભાઈની પણ હાજરી હતી તથા અન્ય પદાધિકારી શ્રીઓ તથા ડીપીઓ શ્રીઓ તથા એસડીએમ સાહેબ પણ હાજર હતા અને બધાની હાજરીમાં આજે અમારે હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ 100 કોરોના વોરિયર્સ આજે વેક્સિનેશન કરવાનું છે જેમાં અમોએ વેક્સિન લઈ લીધેલ છે અડધા કલાક ઉપર થઈ ગયું છે પરંતુ કોઈને કંઈ પણ તકલીફ નથી જેથી વેક્સિન દરેક નાગરિકે લેવું હિતાવહ છે કારણ કે તે કોરોનાથી પ્રોટેક્ટ કરે છે રાજેશ ચાવડા સાથે હિમાની ચૌહાણ સિટી ન્યૂઝ ઈડર સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ અભિયાન અંતર્ગત કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો અયોધ્યાની પાવન ભૂમિ પર પ્રભુ શ્રીરામ ભવ્ય મંદિરના નિર્માણ માટે ઈડર સત્યમ ચાર રસ્તા ટાઉન હોલ પાસે શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ ઈડર નગર પ્રખંડ દ્વારા આ પ્રસંગે પધારેલ પ્રમુખ સંતો મહંતશ્રીઓની હાજરીમાં કાર્યાલયનો વડિયાવીર બિલીશ્વરધામના મહંત શાંતિગીરીજી મહારાજના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત આગામી 40 દિવસમાં 10 લાખથી વધારે ગામડાઓ સુધી પહોંચવાની સાથે સાથે 15 કરોડ લોકોને રામ જન્મભૂમિમાં સહભાગી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં 700થી વધારે ગામડાઓમાં 10,000 જેટલા કાર્યકર્તાઓ દ્વારા ગામડાના છેવાડાના લોકો સુધી શ્રીરામ મંદિરનો વિચાર પહોંચાડવાનો પ્રયાસ કરાશે અને છેવાડાના વ્યક્તિની ઓછામાં ઓછી દાન નિર્માણ નિધિ મહત્વ ગણવામાં આવશે જે અંતર્ગત ઈડર નગર પ્રખંડ દ્વારા શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વડિયાવીર બિલેશ્વરધામના શાંતિગીરીજી મહારાજ જ્ઞાનાનંદ મહારાજ મહાકાલેશ્વર મંદિર ઈડરના મહાકાલગીરી મહારાજ દેવદરબાર આશ્રમ ગંભીરપુરાના મહંત ઉમાનંદજી ઈડર રામ દ્વારા મંદિરના મહંત રામ કૃપાલુજી રામદાસજી જસોદપુરી માતાજી તથા સાધુ સંતો અને પ્રકાશભાઈ પરમાર વિષ્ણુભાઈ વૈદ્ય બજરંગ દળના પ્રદીપભાઈ ખરીદી અને કાર્યકરો અને નગરજનો હાજર રહ્યા હતા રાજેશ ચાવડા સાથે હિમાની ચૌહાણ સિટી ન્યૂઝ ઈડર શ્રી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટ નિર્માણ કાર્ય માટે ઈડર તાલુકાની અંદરમાં આ ઈડર નગરની અંદર આજે કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે જેમાં આજુબાજુના ગાદીપતિ સંતો મહંતશ્રીઓ ઉપસ્થિત રહ્યા પોતાના પ્રતિભાવ આપ્યો જનતા જનાર્દનથી નિવેદન છે કે આ કાર્યની અંદરમાં સૌ સહભાગી બને આ નિધિ સંગ્રહનું કાર્ય આપણા સૌના માટે છે પ્રભુનું કાર્ય છે હરિનું કાર્ય છે આપણે બને એટલા જેટલા યથાશક્તિ આ પ્રભુના મંદિરનું નિર્માણ કાર્યને આપવા સૌ સહયોગ આપીએ એ જ બધા સંતો પ્રાર્થના અરવલ્લી જિલ્લાના યુજીબીસીએલના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ સાથે હડતાલ પર ઉતર્યા હતા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલ યુજીબીસીએલના 150 જેટલા કર્મચારીઓ સાતમા પગાર પંચના એરિયર્સ સહિતની વિવિધ માંગોને લઈને હડતાલ પર ઉતર્યા છે યુજીબીસીએલ અને જેટકોના મળીને કુલ 3,000 કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે આગામી દિવસોમાં માસ સીએલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે ભરત કડિયા સાથે અક્ષિતા પટેલ સિટી ન્યૂઝ મોડાસા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં તારીખ 16/1/2021ના રોજ બીએસ રાવલ એજ્યુકેશન કેમ્પસ ખાતે કિસાન સૂર્યોદય યોજના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારની કિસાન સૂર્યોદય યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં સાબરકાંઠાના સાંસદ પ્રાંતિજ તલોદના ધારાસભ્ય તેમજ વર્તુળ કચેરી હિંમતનગરના અધિક્ષક ઇજનેર પ્રાંતિજ મામલતદાર ટીડીઓ પ્રાંતિજ નાયબ ઇજનેર એસએમ યાદવ તેમજ નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ તથા તાલુકા તેમજ શહેર સંગઠનના હોદ્દેદારોએ મંચ ઉપર સ્થાન ગ્રહણ કર્યું હતું કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવોનું ઉત્તર ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ સ્વાગત કર્યું હતું આ તબક્કે એપીએમસીના ચેરમેન રાજભાઈ પટેલ કિસાન આગેવાન ઈશ્વરભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લા બક્ષી પંચ મોરચાના પ્રમુખ રણજીતસિંહ રાઠોડ
ભારતીય જનતા પાર્ટી તાલુકાના પ્રમુખ બળવંતભાઈ પટેલ, શહેર પ્રમુખ નિત્યાનંદ બ્રહ્મભટ્ટ, નગરપાલિકાના હોદ્દેદારો સહભાગી બન્યા હતા. કાર્યક્રમ અંતર્ગત કિસાન સૂર્યોદય યોજનાની સીડીનું નિદર્શન કરવામાં આવ્યું હતું. તદ ઉપરાંત COVID-19 ફિલ્મ, દેશભક્તિ ગીત, વીજ સલામતી ફિલ્મ તેમજ લોકગીત ઉપરાંત UGVCL એટ એ ગ્લાન્સ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. હિંમતનગર વર્તુળ કચેરીના અધ્યક્ષ PC શાહે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ તબક્કે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોએ કાર્યક્રમને અનુરૂપ ઉદબોધનો કર્યા હતા. ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાય સમયથી દિવસે પાવર આપવાની રજૂઆત સરકારમાં કરવામાં આવી હતી. ખેડૂતોની આ માંગણીને સંતોષવા સરકારે દિવસે વીજળી પૂરી પાડવા નિર્ણય લીધો હતો અને ગત તારીખ 5 જાન્યુઆરીના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આજે પ્રાતિજ ખાતે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત પ્રાતિજ તાલુકાના ખેડૂતોની અને આખા ગુજરાતના ખેડૂતોની વર્ષોથી માગણી હતી કે ભાઈ ખેડૂતોને દિવસેનું લાઇટ મળે અને રાત્રિથી છુટકારો મળે. રાત્રે જે લાઇટ વાળવામાં જે પ્રોબ્લેમ થતા, ખેડૂતોને જે તકલીફ પડતી હતી, એના અનુસંધાને આ ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબે બાયડ ખાતેથી આ યોજનાનો શુભારંભ કરાવી અને આજે પાટી તાલુકાના 20 ગામનો સમાવેશ કર્યો કે 20 ગામના ગામોને આજથી દિવસનું લાઇટ એટલે સવારે 9 થી 5નું લાઇટ મળશે અને આવનારા સમયની અંદર જે પણ કંઈ ગામ બાકી હશે એ ભારતીય જનતા પાર્ટી સરકાર અને ગુજરાત સરકાર જે નિર્ધાર કર્યો છે કે આવનાર 2022 સુધીમાં તમામ ગામડાઓને, તમામ ફીડરોને જે લાઇટ ખેતી લગતી લાઇટ હતું એ દિવસે મળશે. આ તબક્કે હું ગુજરાત સરકાર અને માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબ અને નીતિનભાઈ સાહેબ અને ઉર્જામંત્રી સૌરભભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત બાદ જય, વંદે માતરમ. ત્યારથી કિસાન સૂર્યોદય યોજનાનો વિવિધ જિલ્લાઓમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયા હતા. આ યોજનાથી સવારે 5 થી રાત્રિના 9 વાગ્યા દરમિયાન વીજ પુરવઠો મળતા ખેડૂતોને રાતના ઉજાગરા નહીં કરવા પડે અને દિવસે સિંચાઈ થઈ શકશે. આ યોજના માટે સરકારે 3500 કરોડની જોગવાઈની જાહેરાત કરેલ છે. લોકાર્પણ કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ પટેલે કર્યું હતું. આ ભારવિધિ HG જોશી કાર્યપાલક ઇન્જિનિયરે કરી હતી. પ્રતિભાઈ ટેકવાણી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. આજ રોજ પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તાલુકાના 20 ગામડાઓમાં આશરે 4500 ગ્રાહકોનો દિવસ દરમિયાન સવારે 5 થી રાત્રે 9 દરમિયાન વીજ સપ્લાય કે ખેડૂતોને ખેતીવાડીનો સપ્લાય મળશે, જેનાથી ખેડૂતોનું જીવનધોરણ સુધરશે, ખેડૂતોના પોતાના કુટુંબ સાથે સમય નિભાવી શકશે અને આમ કુટુંબને એક સૌહાર્દપૂર્ણ અને સારા વાતાવરણમાં જીવી શકશે અને ખુશીમય જીવન જીવાશે એવી સરકારની નિયમ પૂરી થશે. ગુજરાત સાબરકાંઠાની અંદર ટોટલ આશરે 17,000 ગ્રાહકો અને 99 ગામડાઓનો અત્યારે પ્રથમ તબક્કામાં સમાવેશ કરેલો છે અને બાકીના ગામડાઓનો પણ સરકારની યોજના પ્રમાણે 2022ના એન્ડ સુધીમાં બધા જ ગામડાઓને અમુક સમાવી લેવામાં આવશે અને દિવસ દરમિયાન વીજ સપ્લાય પૂરો પાડવામાં આવશે. અને આ ગુજરાત સરકારનું જ્યોતિગ્રામ કરતાં પણ એક જ ખૂબ જ વિશાળ હૃદય વિચારેલું આ સ્વપ્ન છે ખેડૂતના હિતનું, જે સાકાર થશે અને આપના સહકારથી સાકાર થશે એ અભ્યર્થના રાખું છું. ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી એ કોરોના વેક્સિનની શુભ શરૂઆત થઈ છે, જે અંતર્ગત ખેડ બ્રહ્માની જનરલ હોસ્પિટલમાં સાંસદ રમીલાબેન બારાના હસ્તે રસીકરણના કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કોરોના વાયરસે સમગ્ર દુનિયાને ભરડામાં લીધો હતો તે સમય અને આજના સમયમાં ઘણો ફરક દેખાતા મનુષ્ય માત્રના ચહેરા પર આજે સ્મિત જોવા મળ્યું હતું. સમગ્ર વિશ્વમાં તારીખ 16/1/2021 રોજ કોરોના વાયરસ સામે રક્ષણ આપતી રસીકરણનો પ્રારંભ થયો હતો. તેની સાથે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં જનરલ હોસ્પિટલમાં રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને તેમજ રસીના બોક્સને કુમકુમ તિલક કરીને રસીકરણના કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે યાત્રાધામ અંબાજી માતાજીના ધામમાંથી રસીકરણની શરૂઆત કરવામાં આવી છે, એટલે રસી લેનાર દરેક વોરિયરની મા રક્ષા કરશે. COVID-19નું રસીકરણનો શુભારંભ આજે થઈ ચૂક્યો છે. દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈએ આજે સમગ્ર દેશવાસીઓ સમક્ષ વાયુવેગ સંદેશ આપીને આજે ખુલ્લો મૂક્યો છે. ત્યારે
गुजरात राज्य सरकार पण समग्र राज्यनी अंदर आ भगीरथ कार्यक्रमनो शुभारंभ कर्यो छे त्यारे आपणा गुजरातना छेल्ला जिल्ला ने छेल्ला तालुकामां आजे आ काम शुभारंभ थयो छे। समग्र तबीबोए समग्र वहीवटी टीमे खड़े पगे रहीने आ कार्यक्रम ने सारी रीते पार पड़े माटे कामगीरी करी छे। तारे आप सौना माध्यम थी हूँ जनता ने विनंती करूँ छू कि आ रसी बधाए ज लेवानी छे, आमो कई नुकसान करता नथी, कई नुकसान पण थवानुं नथी। तारे आ बधा ज लोको पोतानी जिंदगी माटे आ रसी लेवी। साथे रसी लेनार डॉक्टर मणिभाई पटेल तथा डॉक्टर परेशभाई मेहताए जणाव्युं हतुं कि दरेक नागरिके कोरोनानी रसी जोईए, तेनी कोई आडअसर थती नथी અને જો કોઈ આડઅસર થશે તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા તેની સારવાર મફત કરી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું। સાથે પ્રથમ રસી લેનાર ડોક્ટર વિપુલ ચૌધરીએ પણ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો। અહીંયા જ મેં ફર્સ્ટ વેક્સિન એસડીએચની અંદર ફર્સ્ટ વેક્સિનેશન લીધેલી છે મારે, અત્યારે મેં 11:30 વેક્સિન લીધેલું છે, અડધો કલાક થઈ ગયો છે અને બહુ સરસ છે અને એક પોઝિટિવ ઇફેક્ટ છે કે જે કોરોના વિશે જે વેક્સિન શોધાઈ છે અને આપણે કોરોનાને નાબૂદ કરવા માટે જે વેક્સિનેશન શિલ્ડ તરીકે લાવ્યા છે એ બહુ જ સરસ વસ્તુ છે અને દરેકને જે એપ્લિકેબલ છે એ લોકોએ વેક્સિનેશન લેવું જ જોઈએ અને એનું રિઝલ્ટ બહુ સરસ છે। તો હું 100% એઝ અ ડૉક્ટર એઝ અ મેડિકલ ઓફિસર તરીકે દરેકને ગાઈડ કરીશ કે એ લોકો વેક્સિનેશન લે, જે દરેક માટે હિતવા અને સરસ છે અને લેવી જ જોઈએ દરેકે। કાર આજ ખેડરમમાં ગવર્મેન્ટ હોસ્પિટલ મેં જીવન જીને કી જડી બુટ્ટી કોવિડ વેક્સિન 90 કે સ્વરૂપ મેં આ ગઈ હૈ ઓર યહાં કોવિડ કોવિશીલ્ડ કે 100 ડોઝ આયે હુએ હૈ। ઉસે રસી લેને સે કિસી ભી આમ જનતા કો ઘબરાને કી જરૂરત નહીં હૈ। हम खेड़रम्मा IMA के सभी डॉक्टर रसी से कोई साइड इफेक्ट होगी तो हम सभी डॉक्टर्स तैयार है, सभी को फ्री में वो उसका इलाज कर देंगे, कोई लोगों को किसी तरह से घबराने की जरूरत नहीं है। धन्यवाद। आ प्रसंगे जनरल हॉस्पिटल ना अधीक्षक डॉक्टर हितेश ब्रह्मभट्ट, तालुका आरोग्य अधिकारी RD गोस्वामी, प्रांत अधिकारी हार्द शाह, खेड़रम्मा तालुका भाजप ना प्रमुख સુરેશભાઈ પટેલ સહિત તમામ આરોગ્ય કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભરત ચૌહાણ સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, ખેડબ્રહ્મા। जिसका इंतजार था वो शुभ घड़ी आ गई है और आज सारे देश में रसीकरण का प्रारंभ हो रहा है। आज हमारे खेड़रम्मा में CDH हॉस्पिटल में आज रसीकरण का प्रोग्राम हो रहा है, इससे किसी को कोई घबराने की जरूरत है। ये कोविशील्ड वैक्सीन बिल्कुल सेफ है, इसमें कोई दिक्कत नहीं आती है। हम सब IMA खेड़रम्मा वाले सबको हम निवेदन करते हैं कि आप रस्सी मुकाइए, कोई डरने की कोई जरूरत नहीं है। સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા ખાતે કોરોનાની વેક્સિનનો શુભારંભ કરવામાં આવ્યો છે। કોરોનાની મહામારીને લઈને દેશભરમાં હાહાકાર મચી જવા પામ્યો છે, જેના કારણે કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। છેલ્લા કેટલાય સમયથી કોરોના વેક્સિનની રાહ જોવાઈ રહી હતી, જેનો આજ રોજ અંત આવી ગયો છે અને તેનો શુભારંભ કરવામાં આવ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન સાઇટ પર પૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે, જેને લઈ દરેક કેન્દ્રો પર આરોગ્ય લાભાર્થી કર્મચારીઓને વેક્સિન માટે SMS દ્વારા જાણ કરવામાં આવી છે। જરૂર પ્રમાણે વેક્સિન ડોઝ કેન્દ્રો પર મોકલાવી દેવામાં આવ્યા છે। મને કઈક ભારત સરકારના કાર્યક્રમ જેમાં પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઈન વર્કર્સને જે વેક્સિન આપવાની છે તેમાં ગઈકાલે મને મેસેજ આવ્યો હતો, જેથી કરીને હું મારું ઓળખપત્ર લઈને અહીંયા CHCમાં રજીસ્ટ્રેશનથી આવ્યો, મારું રજીસ્ટ્રેશન કરાવ્યું, ત્યાંથી વેઇટિંગ રૂમમાં અડધો કલાક વેઇટ કરીને પછી રસીકરણ વેક્સિનેટર ઓફિસર દ્વારા રસી કોવિશીલ્ડ વેક્સિન મેં આજે લીધી। પછી વેઇટિંગ એના પછી ઓબ્ઝર્વેશન રૂમમાં અડધો કલાક હું ઓબ્ઝર્વેશન ખાતે અડધો કલાક બેસું, એમાં રસી આ જે વેક્સિન છે કોવિશીલ્ડ વેક્સિન તે સંપૂર્ણપણે સુરક્ષિત છે, તેની કોઈ પણ આડઅસર મને થઈ નથી, તેમજ તેથી કરીને કોઈને પણ ગભરાવાની જરૂર નથી કે આ વેક્સિનથી કોઈને તકલીફ થશે કે કંઈ બી થશે, આમાં કોઈ ચિંતા કરવાની વાત નથી। ભારત સરકાર દ્વારા જે ટ્રાયલ નિશ્ચિત ટ્રાયલ થયા છે એના પછી એપ્રૂવ કરવામાં આવી છે વેક્સિન, તેથી સમગ્ર ફ્રન્ટલાઈન વર્કર્સને નમ્ર વિનંતી કે વેક્સિન બધા લો, તેમજ આ કોરોના વાયરસ સામે જે લડાઈ છે તેમાં આપણે આગળ વધી શકીએ એવી નમ્ર વિનંતી છે। સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ તબક્કામાં
13,640 આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવશે. વિજયનગર સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમ તબક્કાનું રસીકરણ 100 જેટલા આરોગ્ય કર્મચારીઓને આપવામાં આવી રહી છે, જેમાં સ્ટેટ લાયઝન અધિકારી આર કે નીનામા, સાબરકાંઠા જિલ્લામાંથી ડોક્ટર ચિરાગ મોદી, એપેડેમિક મેડિકલ ઓફિસર પીજી ચૌહાણ, વિજયનગર મામલતદારને ડોક્ટર એસ એમ ચૌહાણ, તાલુકા હેલ્થ અધિકારી ડોક્ટર બલાત અધિક્ષક વિજયનગર સામૂહિક આરોગ્ય કેન્દ્ર પીજી ચૌહાણ વિજયનગર મામલતદાર દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં તૈયાર થયેલ કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ આરોગ્ય સ્ટાફ આપી શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ અન્ય કર્મચારીઓને વેક્સિન આપવામાં આવી હતી, જેથી આવનારા દિવસોમાં કોરોનાનો અંત આવશે. લલિત ડામોર સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, વિજયનગર. જિલ્લા પંચાયત તરફથી મને વિજયનગર સીએસસીમાં આજે જે રસીકરણ પ્રોગ્રામ છે એના સુપરવાઇઝર માટે મોકલવામાં આવ્યો હતો. આજે આપણે જે અહીંયા રસીકરણ પ્રોગ્રામ શરૂ થયો, અત્યાર સુધીમાં લગભગ 20 લાભાર્થીઓને આપણે રસી આપી છે. રસીકરણની પ્રક્રિયા દરમિયાન જોઈએ તો જે લોકો જે કોઈ લાભાર્થી છે એ લોકોને મેસેજ એમના મોબાઈલમાં મેસેજ જાય છે. એ મેસેજના આધારે તે લોકો અહીંયા આવે છે. અહીંયા એમનું રજિસ્ટ્રેશન રૂમમાં એમનું રજિસ્ટ્રેશન થાય છે, એમનો ડેટા વેરિફિકેશન કરવામાં આવે છે. ત્યારબાદ એમનો વેઇટિંગ રૂમમાં એમને બેસાડવામાં આવે છે, અને વેઇટિંગ રૂમમાં ક્રમબદ્ધ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે એમને બેસાડ્યા બાદ એમને વેક્સિનેટર્સ પાસે મોકલવામાં આવે છે, જ્યાં તેમની રસીકરણની પ્રક્રિયા થાય છે.